હાલો નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સફળ જીવનની દિશા દાળાના પ્રકરણમાં ઉન્નતિના ચાર ચરણ, સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરી. સામાન્ય સ્થિતિથી ઉપર ઉઠવા માટે વ્યક્તિ પાસે પ્રચુર માત્રામાં સ્વતંત્રતા વિધાતાએ આપી છે. સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરી એ ચાર વિભૂતિઓ એવી છે જેનો સદુપયોગ અને સુનિયોજન કરીને દરેક વ્યક્તિ પ્રગતિની દિશામાં આગળ વધતો રહી શકે છે. વાસ્તવમાં તે આત્માની ઉન્નતિના ચાર ચરણ છે. તે અપનાવવા માટે આપણે જાગૃત, તત્પર અને તન્મય થઈ અવિરત પ્રયત્ન કરવા જોઈએ. સમજદારી મનુષ્યનો સર્વોપરી ગુણ છે. સમજદારી સૌભાગ્યનું પ્રવેશ દ્વાર છે, જ્યારે બેખૂબ દુર્ભાગ્યનું. સમજદારીનો અર્થ છે તાત્કાલિક આકર્ષણમાં સંયમ રાખવો, દૂરદર્શી બનવું, કોઈ પણ કામની પ્રતિક્રિયા અને પરિણામના સ્વરૂપને સમજવું, સંજોગોનુસાર નિર્ણય લેવો અને પ્રયત્નો કરવો. સમજદારી દૈવીય વરદાન નથી, પરંતુ સાવધ વિવેકશીલ વ્યક્તિ સતત અભ્યાસ કરીને આ ગુણને સ્થાયી બનાવે છે અને પોતાના વ્યક્તિત્વને શોભાવે છે. સમજદારીની સાથે દૂરદર્શિતા અને વિવેકશીલતા અનિવાર્ય રીતે જોડાયેલા રહે છે. સમજદાર વ્યક્તિ સંયમ, શ્રમ, મનોયોગ અને અનુશાસનને ઉજ્જવળ ભવિષ્યનો પાયો માને છે. તે તાત્કાલિક લાભ તરફ ઓછું ધ્યાન આપે છે, દૂરગામી સારા પરિણામ પર વિચારે છે. તેથી સમજદાર વ્યક્તિ યોગ્ય સાવધાની, તત્પરતા અને તન્મયતાથી અનેક પ્રાપ્તિઓ મેળવતી જ જાય છે. તેનાથી ઉલટું, સમજદારીથી કામ ન કરનાર વ્યક્તિ તાત્કાલિક ફાયદો જુએ છે અને એવું વિચારતા નથી કે ભવિષ્યમાં તેનું શું પરિણામ આવશે. જ્યારે તેમની આવી ઉતાવળ અદૂરદર્શિતાનું પરિણામ સામે આવે છે, ત્યારે દુઃખનું દુઃખ જ સહન કરવાનો વારો આવે છે. ઉતાવળા, અસ્થિર, આશુ, પ્રમાદી લોકો બધી સુવાદાઓ હોવા છતાં ધૂર્ત લોકો દ્વારા છેતરાય છે અને ઠોકડો ખાય છે. નિર્તક મહેનત કરે છે, કષ્ટ સહન કરે છે, ઠેકડીને પાત્ર બને છે, તિરસ્કૃત થાય છે અને બધી રીતે નુકસાન ભોગવે છે. નાની બહેન સાથે એક છોકરો ફરવા નીકળ્યો. રસ્તામાં તોફાની બહેને એક જામફળ વાળાને ધક્કો માર્યો. બધા જામફળ કાદોમાં પડીને નકામા થઈ ગયા. છોકરો જામફળ વાળાને લઈને ઘેર આવ્યો અને માને જામફળ વાળાને પૈસા આપવા કહ્યું. માએ ગુસ્સે થઈને પૈસા ન આપ્યા. તે છોકરાએ પોતાના નાસ્તાના પૈસામાંથી દંડ ભર્યો અને 1.5 મહિના સુધી નાસ્તો ન કર્યો. આ બાળક આગળ જતા નેપોલિયન બોનાપાર્ટ બન્યો. ના સમજ જીવનમાં ઘણા ક્ષેત્રોમાં જોવા મળે છે. વિદ્યાર્થી અવસ્થામાં કુસંગમાં ફસાવવું, રખડપટ્ટી કરવી, ખરાબ વ્યસનો વાળાને સાથે રહીને નશાખોરી, વ્યભિચાર જેવા દુર્ગુણો અપનાવી લેવા, ખાઉધડાપણું, ઉદાર લેવું, ફેશન અને નાનપ, આ બધી ના સમજ જ છે. સમયસર જો વ્યક્તિ સમજદારીથી કામ ન કરે તો હાથ ઘસવા અને પોતાના ભૂલ પર પસ્તાવો કરવા સિવાય કશું હાથ ન આવે. જેમ માછલી થોડા જ લોટ માટે પોતાનો જીવ ગુમાવે છે, તેવી જ રીતે ના સમજ વ્યક્તિ થોડા પ્રલોભન માટે અમૂલ્ય જીવન નષ્ટ કરી નાખે છે. જો વ્યક્તિ થોડીક સમજદારીથી કામ કરે તો ઇન્દ્રિય સંયમ, સમય સંયમ, અર્થ સંયમ અપનાવીને દુર્ગુણોને સરળતાપૂર્વક દૂર કરી શકે છે, જે તેની નજીક સંપત્તિને નષ્ટ કરી નાખે. દોષ દુર્ગુણોને પોતાના જીવનનું અંગ બનાવી લેનાર સમય જતાં હાથ ઘસતા રહી જાય છે અને પોતાની ભૂલ પર માથા પછાડી પસ્તાય છે. આના ઉદાહરણ આપણે ચારે બાજુ જોવા મળે છે. સમજદાર વિચારી વિચારીને પગલું ભરે છે, ગુણ દોષ પર વિચાર કરે છે, અયોગ્ય માટે દ્રઢતાપૂર્વક ના કહી દે છે. યોગ્યને આત્મિક વિકાસ માટે જાતે નિર્ણય કરીને સ્વીકારે છે. સંકલ્પ અને સાહસની સાથે નિશ્ચિત રહીને ઉદ્દેશ્ય પથ પર ચાલીને લક્ષ્ય સુધી પહોંચીને જંપે છે.
ઈમાનદારી. સમજદારી ઉપરાંત માનવીની ગરિમામાં ચાર ચાંદ લગનારી ઈમાનદારી. ઈમાનદારીનો અર્થ મોટે ભાગે આર્થિક લેવડદેવડમાં પ્રમાણિકતા દેખાડવી તેમ મનાય છે. ખરેખર આ એટલો ક્ષેત્ર પૂરતું સીમિત નથી. વેપારી વસ્તુઓમાં ભેષ ન કરે, ના સમજ હોય તેમના ખિસ્સા ન કાપે, કર ચોરી ન કરે, લાલચ લઈને કોઈ કામ અયોગ્ય લાભ ન લે. આવી વાતો મોટે ભાગે પ્રમાણિકતાની હદમાં આવે છે. આ નીતિ એવી જ છે જેને અપનાવીને શરૂઆતમાં ભલે કોઈ ખોટમાં જાય પણ અંતે સરભર થઈ જાય છે. જે લોકોને ઠાઠમાઠમાં વિલાસિતામાં પેશન પરસ્તીમાં બિનજરૂરી રકમ ખર્ચવી પડે છે તે પ્રમાણિક રહી નથી શકતા. બિનજરૂરી ખર્ચની પૂર્તિ બહારની આવક અથવા અપ્રમાણિકતાની આવકમાંથી થઈ શકે છે. આવા લોકો ઉધાર લેવાથી માંડીને બીજાઓને ઠગીને બનાવટ કરીને અને અંતે ચૂકવણીના સમયે ફરી જાય છે. જે કમાણીમાં બિલકુલ શ્રમ નથી પડતો તેને અપ્રમાણિકતાની આવક કહેવાય છે. દાખલા તરીકે જુગાર, સટ્ટો, ચોરી, લોટરી વગેરે. આવી કમાણી જે કોઈની પાસે જશે તેને ખરાબ વ્યસનોમાં ઢસડી જશે. શ્રી ચમનલાલ ચિત્તલવાડ મુંબઈની કોઈ પેઢીમાં કામ કરતા હતા. એક પ્રસંગ એક માણસ તેમની પાસે આવ્યો અને 1,00,000 રૂપિયાની લાંચ આપવા લાગ્યો. પરંતુ શ્રી ચિત્તલવાડે તેનો અસ્વીકાર કર્યો. તે વ્યક્તિએ કહ્યું, આટલી મોટી રકમ કોઈ આપશે નહીં. શ્રી ચિત્તલવાડ હસ્યાને બોલ્યા, આપનાર તો ઘણા હશે પરંતુ અસ્વીકાર કરનાર મારા જેવા જ મળશે. આ ચિત્તલવાડ એક દિવસ મુંબઈ વિશ્વવિદ્યાલયના કુલપતિ નિયુક્ત થયા. આપણે પોતાના પ્રત્યે, ભગવાન પ્રત્યે, પરિવાર પ્રત્યે તેમજ સમાજ પ્રત્યે પ્રમાણિક રહેવું જોઈએ. આપણે આપણા આત્માના દરબારમાં જૂઠા અભિમાન સાબિત ન થઈએ. જેવા અંદર છીએ તેવા બહાર રહીએ. છળ કપટ જૂઠ પ્રચંડ જ કોઈ પણ પ્રકાર આપણામાં પ્રવેશ ન કરે તેમજ પરિવારની જવાબદારી પ્રત્યે આપણી ફરજ નિભાવે. પ્રમાણિકતા દાખવવી સરળ છે, જ્યારે અપ્રમાણિકતાના કરનારે અનેક પ્રચંડ રચવા પડે છે અને છળ કપટ કરવું પડે છે. યાદ રાખવા જેવી બાબત એ છે કે પ્રમાણિકતાને આધારે કોઈ વ્યક્તિ પ્રમાણિક અને આશુ બની શકે છે. તે જન જનનો પ્રેમ, સહયોગ, સન્માન મેળવે છે. અપ્રમાણિક વ્યક્તિ પણ ઈચ્છે છે કે પોતાનો નોકર ઈમાનદાર રહે. આનાથી સ્પષ્ટ છે કે પ્રમાણિકતાનું સામર્થ્ય અને જરૂરિયાતો જેટલી બધી છે એટલી પ્રતિષ્ઠા અને ગરિમાનો અંત સુધી ટકી રહે છે. જૂઠા લોકોની બેઈમાની તો લાકડાની હાંડલીની માફક એક જ વાર ચડે છે. જવાબદારી. ભગવાને મનુષ્યને અનેક રૂપમાં જવાબદારીઓ આપી છે. સમાજે પણ તેને મર્યાદાઓ અને સીમાઓના અંકુશમાં રહેવા માટે બાંધી રાખ્યું છે. આ બધાની જે અવગણના કરે છે તેને ઉંડન ઉત્ખલન માનવામાં આવે છે. દરેક વ્યક્તિ, શરીર, રક્ષણ, કુટુંબ વ્યવસ્થા, સમાજ પ્રત્યેની નિષ્ઠા, અનુશાસનનું પાલન જેવા કર્તવ્યોથી બંધાયેલો છે. જવાબદારી નિભાવવાથી જ મનુષ્યનું શૌર્ય નીકળી ઉઠે છે, વિશ્વાસ પેદા થાય છે અને વિશ્વસનીયતા આધારે જ નામના થવા માંડે છે. તે પ્રમાણે વધુ જવાબદારી સોંપવામાં આવે છે. પ્રગતિના ઉચ્ચ શિખરો પર પહોંચવાના યોગ ખેંચાતા આવે. લોકો તેને આગ્રહપૂર્વક બોલાવે અને માથે ચડાવે. જવાબદાર લોકોનું વ્યક્તિત્વ નીખરે છે અને મોટા પરાક્રમો તે જ કરી શકે છે. દેશદ્રોહી કૃષ્ણરાવ અલ્લાઉદ્દીન માટે જાસૂસી કરી રહ્યા છે એ વાતની જાણ તેની પત્ની વીરમતીને થઈ તો તેણે તેના પતિની હત્યા કરી નાખી. મળતી વખતે પતિએ કહ્યું, આ શું કર્યું વીરમતીને, તે ભારતીય સ્ત્રીએ આવું તો ક્યારેય નથી કરતી. હા, તમે બિલકુલ સાચું જ કહો છો, પરંતુ ભારતીય પુરુષો પણ ક્યાંય દેશદ્રોહ નથી કરતા. અત્યારે રાષ્ટ્રની રક્ષા જ મારો ધર્મ છે. રહી પતિવ્રતાની વાત તો લો. આમ કહીને તેણે ખુદને કટાર ભોકી દીધી અને પત્નીની સાથે સતી થઈ ગઈ. દરેક સમજદાર વ્યક્તિની જવાબદારી છે કે તે
જેવી રીતે પોતાના શરીર અને અર્થવ્યવસ્થાનું ધ્યાન રાખે છે તેવી જ રીતે મુખ્ય સાધન શરીર અને મસ્તિષ્કને સ્વસ્થ અને સંતુલિત બનાવી રાખે છે. શરીર ભગવાને આપેલી અનામત છે, તેને જો અસંયમિત અથવા અવ્યવસ્થિત ન કરીએ તો સમગ્ર આયુષ્ય સુધી નિરોગી રહી શકાય છે. આ આપણી જવાબદારી છે કે જેવી રીતે ચોરને ઘરમાં ઘૂસવા નથી દેતા તેવી જ રીતે મગજમાં અયોગ્ય વિચારને પ્રવેશવા ન દઈએ. બેરોજગાર બેજવાબદાર વ્યક્તિઓ આભાસ અહીંથી જ મળે છે કે વ્યક્તિએ પોતાના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને ખરાબ તો નથી કરી લીધું. નવયુવકો, તમને પણ ઈશ્વરે વિવેકશીલ મસ્તિષ્ક અને વિશાળ હૃદય આપ્યું છે. પોતાની જવાબદારી નિભાવતા શીખો. પોતાના દેશ, ધર્મ, સમાજ, સંસ્કૃતિ સંબંધી પોતાના સંપર્ક ક્ષેત્રમાં ભૌતિક દ્રષ્ટિએ સન્મુનિત અને ભાવનાની દ્રષ્ટિએ સુસંસ્કૃત બનાવવાનો પ્રયત્ન કરો, કારણ કે તમે જ વર્તમાન છો, તમે જ ભવિષ્ય છો. આપણો પરિવાર, સમાજ તેમજ રાષ્ટ્ર યશસ્વી બને એ તમારી જવાબદારી છે. બહાદુરી, સમજદારી, ઈમાનદારી તેમજ જવાબદારી હોવાની સાથે મનુષ્ય બહાદુર પણ હોવું જોઈએ. સાહસિક અને પરાક્રમી વ્યક્તિ કાયરની માફક નિષ્ફળતાની બીકથી અને મુશ્કેલીઓથી ડરી જઈને પોતાનું કર્તવ્ય છોડી નથી દેતા, જે કરવાનું હોય છે તે કરે જ છે. ઈશ્વરે મનુષ્યને એટલો કમજોર નથી બનાવ્યો કે જેને દિનહીન બનીને જીવવું પડે. જે પોતાના પર ભરોસો નથી રાખતો તેના માટે જ માર્ગ બાધારૂપ બને છે. કેટલીક વ્યક્તિઓ આત્મહીનતાની ગ્રંથિથી પીડાય. સારા એવા સાધન હોવા છતાં પોતાને તુચ્છ માને છે. આવા પ્રકારના લોકોને એવા કમભાગી માનવા જોઈએ જેણે દરિદ્રતાને નિમંત્રણ આપીને બોલાવી છે અને માથે બેસાડી છે. બહાદુરી એમાં છે કે પોતાના પાસે ઓછા સાધન હોય તો પણ લગન, હિંમત અને મહેનતના જોડે એવો કામ કરી બતાવો જેથી લોકો આશ્ચર્યચકિત થઈને વિસ્ફારિત નેત્રોથી જોતા રહી જાય. હેલન કેલર આંધ્રી, બૈરી અને મૂંગી ત્રણ વ્યવસ્થાથી પીડિત હતી, પરંતુ પોતાની હોશિયારી અને સંકલ્પ બળને આધારે શિક્ષણ પ્રાપ્તિની કોઈને કોઈ રીતે અપનાવતી રહી અને બૌદ્ધિ કૌશલ્યને આધારે સફળ થતી ગઈ. તેને અંગ્રેજીના એમએ પાસ કર્યું, સાથે સાથે અન્ય ભાષામાં લેટિન, ફ્રેન્ચ, જર્મની વગેરેમાં પણ હોશિયાર હતી. ઘરના કામ પણ ખૂબ સારી રીતે કરતી હતી. તેણે પોતાના કૌશલ્યનો ઉપયોગ માત્ર પોતાના માટે જ નથી કર્યો, પરંતુ અપંગના શિક્ષણ તથા સ્વાવલંબન માટે સમગ્ર જગતમાં ફરીને કરોડો રૂપિયા ભેગા કર્યા. તેના શિક્ષણથી પ્રભાવિત થઈ કેટલાય વિશ્વવિદ્યાલયોએ ડોક્ટરેટની માનદ ઉપાધિ આપી. લોકો તેને જોઈને દુનિયાની આઠમી અજાયબી કહેતા. યાદ રહે, બુરાઈ સંઘર્ષ કર્યા વિના જતી નથી અને સંઘર્ષ કરવા માટે સાહસને અપનાવવું પડે છે. બધા જાણે છે કે બહાદુરો કરતા કાયરો પર આતંકવાદીનું આક્રમણ હજાર ગણું વધુ હોય છે. મુશ્કેલીઓમાંથી પાર ઉતરવા અને પ્રગતિના પથ પર આગળ વધવા માટે સાહસ જ એક એવો સાથી છે જેને સાથે લઈને તમે એકલા પણ દુર્ગમ દેખાતા રસ્તા પર ચાલી નીકળવામાં અને લક્ષ્ય સુધી પહોંચાડવામાં સમર્થ થઈ શકો છો. જય ગુરુદેવ, જય ગુરુદેવ.